Hello everyone, good morning. Hope you all are fine. I am Gilani Trivedi, continuing the lecture of FIBCOM SAM 2, that is of English subject. We have started the grammar topic, and in grammar we are talking about parts of speech. Parts of speech, I have already discussed that there are two types, open class and closed class. Open class ma verb, noun, adjective and adverb. Closed class ma article, preposition, pronoun and interjection. तो आपणे वर्ब ने डिटेल में जोयुं जरूरी हतुं. वर्ब मेन वर्ब ऑक्सिलरी वर्ब. मेन वर्ब में शुं आवे ऑक्सिलरी कोने कहेवाय एमां प्राइमरी अने मॉडल केन कूड मे माइट बधा ने डिटेल में जोयुं. नाउ वी आर फोकसिंग ऑन नाउन. नाउन एटले शुं? तो के वर्ड देट वी यूज एज अ नेम ऑफ पर्सन प्लेस ओर थिंग इज कॉल्ड नाउन. कोई पण व्यक्ति वस्तु के स्थाननुं नाम एटले नाउन. कोई पण व्यक्ति वस्तु के स्थाननुं नाम एटले नाउन. कोने एक्जाम्पल आपेला छे? सोलोमन वॉज वाइस किंग. सोलोमन पण नाम छे ने किंग पण नाम छे. रीबड़ा इज स्मॉल विलेज. रीबड़ा पण एक विलेजनुं नाम छे ने विलेज पण एक नाम छे. द अर्थ मूव्स राउंड द सन. अर्थ अने सन. ही वॉज इन द आर्मी इन 1995. आर्मी. Milk is complete food. Food. Honesty is the best policy. Honesty and policy. Noun. Noun na pan prakar chhe. Kinds of noun. Etle ke naam na prakaro. Kaya kaya prakar na naam. Sankhya ni drashtiye there are 5 kinds of noun. 5 chhe. प्रॉपर नाउन, कॉमन नाउन, कलेक्टिव नाउन, मटेरियल नाउन, एब्स्ट्रेक्ट नाउन. प्रॉपर नाउन एट्ले कि व्यक्तिवाचक नाम. कॉमन एट्ले जातिवाचक. कलेक्टिव एट्ले समूहवाचक ग्रुप. मटेरियल एट्ले पदार्थ. कोई भी लिक्विड पदार्थ, घन, प्रवाही, वायु. अने एब्स्ट्रेक्ट एट्ले भाववाच. जोई शकाय न अडी पण न शकाय, जस्ट फील करी शकाय एने एब्स्ट्रेक्ट नाम. હવે કંઈકના એક્ઝામ્પલ જોઈએ. પ્રોપર નાઉન. પ્રોપર નાઉન કોને કહેવાય? પ્રોપર નાઉન ઇઝ અ નેમ ઓફ અ પર્ટિક્યુલર પ્લેસ, પર્સન ઓર થિંગ. કોઈ પણ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે સ્થળના નામને પ્રોપર. વ્યક્તિવાચક નામ એટલે કે પ્રોપર નાઉન કહેવામાં આવે છે. અર્શ, કાવ્યા, મિસેસ શાહ, તાજમહેલ તો ખબર છે, એક જ છે. કુતુબ મિનાર પર્ટિક્યુલર એની જ વાત છે. વ્હાઇટ હાઉસ તો એક જ છે. મુંબઈ એક જ છે. આગ્રા એક જ છે ને કાબુલ પણ. તો જે પ્રોપરલી કોઈ પર્ટિક્યુલર પ્લેસ, પર્સન અને થિંગની વાત હોય તો એને પ્રોપર નાઉન કહેવામાં આવે છે. જે કોમન નાઉન, જાતિવાચક. આ કોમન નાઉન ઇઝ અ નેમ ઓફ એની પર્સન, પ્લેસ ઓર થિંગ ઓફ સેમ કાઇન્ડ. એક જ જેવા હોય એને આપણે કોમનલી યુઝ કરતા હોય એને કોમન નાઉન તરીકે ઓળખીએ છીએ. બોય પણ નામને ખબર તો શું કહીએ? છોકરો, બોય. ગર્લ નું નામ ખબર હોય તો આપણે ગર્લ કહીશું. મેન, સિટી. એક સિટી છે પણ સિટીનું નામ નથી ખબર તો આપણે શું કહીશું? સિટી. કોમનલી આપણે એને સિટી કહીશું. રિવર, નદી. નામ નથી ખબર તો વિલેજ. પેન્સિલ, ચેર, ફેન, બુક, લેક અને કિંગ. એટલે આપણને પર્ટિક્યુલર ખબર નથી કે આ કોણ છે, આ શું છે, કઈ નદી છે, કઈ બુક છે, કઈ ફલાણું છે. તો આપણે એને કોમનલી યુઝ કરીએ એવી રીતે. સેમ કીધું ને કે ઓફ ધ સેમ કાઇન્ડ. એક જ જેવા બધા હોય તો બુક જો બધાને ખબર, ચોપડી કહેવાય તો એને ચોપડી જ કહેવાય. ટેબલ હોય તો ટેબલ જ કહેવાય. ચેર તો ચેર જ કહેવાય. તે કોમનલી યુઝ થાય છે અને કોમન નાઉન કહેવામાં છે. હવે કલેક્ટિવ નાઉન છે. કલેક્ટિવ નાઉન સમૂહવાચક હોય. ગ્રુપમાં પણ એને એક જ વર્ડમાં ડિસ્ક્રાઇબ કરેલું હોય. કલેક્ટિવ નાઉન ઇઝ અ નેમ ઓફ ગ્રુપ ઓફ પર્સન્સ, પ્લેસીસ ઓર થિંગ્સ કન્સિડર એઝ વોલ. એક જ વર્ડમાં તમને આખું ગ્રુપ દેખાઈ જાય. સમૂહવાચક છે. કલેક્ટિવ એટલે સમૂહવાચક નામ. વ્યક્તિઓ કે વસ્તુઓ સમૂહને એક જ એકમ આપીને અપાતા નામને કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ કહેવામાં આવે છે. પોલીસ. પોલીસ એટલે એક નહીં, પોલીસ એટલે આખું પોલીસનું ઝુંડ આવી ગયું. કેટલ, જ્યુરી. ઓડિયન્સ એટલે આખી ઓડિયન્સ. કમિટી તો કમિટી આખા મેમ્બર્સની જ બનેલી હોય. આર્મી તો આર્મીમાં આખા લોકો, આખીની ટુકડી જ હોય એની. આર્મી એટલે એક માણસ નહીં, પીપલ એટલે લોકો. લોકો આખું ટોળું હોય, એક વ્યક્તિ ના હોય. ક્રાઉડ એટલે પણ ટોળું. એમાં ઘણા બધા લોકો હોય, એકથી વધુ, બેથી વધુ. પબ્લિક પણ એ જ લોકો.
એ ઘણા બધા હોય, ગવર્મેન્ટ એક નથી બનતી, ઘણા બધા સમૂહ લોકોથી બને છે. તો એ છે બહુવચન, પણ એક જ વર્ડમાં એનું સમૂહવાચક નામ એને કહેવામાં આવે છે. સમૂહને એક માનીને જે શબ્દ આપે છે એને કોમન કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ કહેવામાં આવે છે. મટીરિયલ નાઉન પદાર્થ વાચક, જોયું ને, ઘન પ્રવાહી કહેવાયું. મટીરિયલ નાઉન ઇઝ નેમ ઓફ મેટર ઓફ સબસ્ટન્સ ઓફ વિચ થિંગ્સ આર મેડ. ઘન પ્રવાહી કે વાયુ દ્રવ્યોના નામને મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. મિલ્ક, બટર, ઓઇલ, પેટ્રોલ, એર, મીટ, બીચ, ક્લોથ, ગોલ્ડ, સોનું, પછી પેટ્રોલ, પાણી, દૂધ, એર, જે બી કહે ઘન પ્રવાહી કે વાયુ પદાર્થને મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. એબસ્ટ્રેક્ટ નાઉન, એન એબસ્ટ્રેક્ટ નાઉન ઇઝ અ નેમ ઓફ ક્વોલિટી, સ્ટેટ ઓર એક્શન. ગુણ, ભાવ, અવસ્થા કે ક્રિયાને ભાવવાચક નામ કહેવા આવે છે. દેટ કેન બી ફેલ્ટ, એ જોઈ પણ ન શકાય ને અડી પણ ન શકાય. એબસ્ટ્રેક્ટ નાઉન. ઓનેસ્ટી, વિઝડમ, બ્યુટી, પોવર્ટી, ગરીબાઈ કેટલી છે તો એ જોખી ના શકાય. સિકનેસ, માંદગી ફેલ કરી શકાય. સોરો, દુઃખ એનું કેટલું છે, આટલા કિલો માપી ન શકાય, અડી ન શકાય, જોઈ ન શકાય, ફેલ કરી શકાય. ડિસિઝન, ઇન્સ્પેક્શન, લાફ્ટર, હાસ્ય, દુઃખ, પેઇન, આ બધું જોઈ અડી ન શકાય, ફેલ કરી શકાય કે હા આટલું દુઃખ છે, એટલું દુઃખ છે, એટલે કે કિલોમાં માપી ન શકાય, દુઃખ ન માપી શકાય, હાસ્ય ન માપી શકાય, ખુશી ન માપી શકાય, દર્દ ન માપી શકાય, પ્રામાણિકતાના કોઈ માપ નથી. આ છે નાઉન, છે એટલા પ્રકારના કોમન પ્રોપર કલેક્ટિવ, મટીરિયલ અને એબસ્ટ્રેક્ટ, પાંચ પ્રકારના નાઉન છે. નાઉન એટલે નેમ ઓફ પ્લેસ, પર્સન અને થિંગ કોમનલી યુઝ થાય છે. અને કોમન નાઉન પ્રોપર, વ્યક્તિ વસ્તુ સ્થળની વાત હોય તો પ્રોપર નાઉન, કલેક્ટિવ હોય તો, સમૂહમાં હોય તો કલેક્ટિવ નાઉન, મટીરિયલ એટલે કે ઘન પ્રવાહી કે વાયુ હોય તો મટીરિયલ નાઉન, અને એબસ્ટ્રેક્ટ નાઉન કે ભાવવાચક હોય કે એબસ્ટ્રેક્ટ હોય જેને ફિલ કરી શકાય. ઇટ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર, વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. તો થેન્ક યુ ફોર લિસનિંગ, હેવ અ નાઇસ ડે.